ધોરાજી ખાતે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવવા માટે પુરવઠા નિગમ ઓફિસ પર વહેલી સવારથી જ ખેડૂતોની લાઈન લાગેલી જોવા મળી. રાજકોટ જિલ્લાના ધોરાજી ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવવા માટે પુરવઠા નિગમ ઓફિસ પર વહેલી સવારથી જ ખેડૂતોની લાઈન લાગેલી જોવા મળી હતી અને વહેલી સવારથી રજીસ્ટ્રેશન માટે રાહ જોતા ખેડૂતો જોવા મળ્યા અને ઘઉંની ખરીદેનું રજીસ્ટ્રેશનમાં રોજના 80-90 ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને રોજના 250-300 ખેડૂતો તમામ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો પણ જોવા મળ્યા હતા. હું નાનીવાડી ગામનો ધોરાજી તાલુકાનો ખેડૂત છું. અહીંયા અમે રાતના 8 વાગ્યાથી સવારના 7:30-9 વાગ્યા સુધી 400-500 ખેડૂત ભેગા થયા છે. અહીંયા ટોકન 90 જ આપે છે. તો અમારી એ માગણી છે કે જેટલા ખેડૂત હાજર છે એ બધાને ટોકન આપી દઈએ અને ક્રમશઃ જેમ ઓનલાઈનમાં વારો આવે એમ અમને બોલાવે, એટલે અમારે રાત ઉજાગરા કરવા નહીં. અને જો આ પરિસ્થિતિ તમે ધ્યાનમાં નહીં લ્યો તો ખેડૂતે ફરજિયાતને ફરજિયાત અમારે આ પદ્ધતિનો વિરોધ કરવો પડશે. અને એક બીજી રજૂઆત કે જે રીતે માંડવીની ઓનલાઈન ચાલુ કરી હતી ગ્રામ પંચાયતે, ઓલરેડી સરકાર પાસે ગવર્મેન્ટ પાસે ડેટા છે, તો આ ગામડે ગામડે પંચાયત થ્રુ ઓનલાઈન ખરીદી ઘઉંની થાય એવી અમારી નમ્ર રજૂઆત છે. અને જો આમાં ધ્યાન આપશો તો ખેડૂતને માટે થોડો ફાયદો થશે અને ગવર્નમેન્ટને ફાયદો થશે. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.